Tiwari Official Mehul Mali presents. मारी हो बल दे
સોડા રાજા ને હોમલદે કરીને દીકરી હતી, એ હોમલદે નું માગું લઈને બોમણ સોના નો ટકો ને નારિયેળ લઈ, અને પેલા તો બોમણ માગું લઈને ખોરવા ને કરતા હતા, અત્યારે હોમા હોમી જોવાના રહેવા જાય નથી ગમતો, બીજું કઈક કરો આપણા લાયક નથી, હું દવા પી લઈશ, પતિ જીવ આપણે જે કરીએ ના ના વાંધો નહીં, પણ થોડું ગઈડિયો નું મોનવાનું, નાનું ભાઈ જે ગોઠવે તે ગોઠવાઈ જવાનું ભાઈ, સમય છે બાકી પહેલા એક્સપ્રેસ પડે અને પછી એ છૂટી જાય તો લોકલ હાથમાં આવે, અને પછી હપુજી કશું ના હાથમાં આવે, છકડો છેલ્લા ટક 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 છેલ્લો છકડો હાથમાં આવે, છકડો સાઈડ આલે ને છકડો સાઈડ કાપે ભાઈ કલ્પેશ ભાઈ, એટલે ગઈડિયા તે ગોઠવે તે ગોઠવાઈ જવું, જો એક્સપ્રેસ નું બેહાડ ત્યાં જવાનું, અને લોકલ માં લોકલ માં ગુસ્સા ભરી કરી લેવાની, એટલે કે ભાઈ છેલ્લા છકડો તો છે, છકડો હાથમાં આવે છેલ્લા, એટલે છકડો નહીં ચાલતા, ડાયરેક્ટ એક્સપ્રેસ જ ચાલજો, હા કે નવો નવો મોડેલ આવતો બજાર માં આવે, એટલે બહુ મોટો જેવું છે નહીં, આ સોડા રાજા ની હોમલ ની દીકરી નું માગું લઈને બોમણ નગર માં નીકળ્યો, એટલે બોમણે વિચાર કર્યો કે ઉમરકોટ નો રાજા અને એની દીકરી નું માગું લઈને મારે કયા શહેર માં જવું, એટલે મને વિચાર કર્યો જુનાગઢ જેવું શહેર કોઈ નહીં, લઈ જુનાગઢ માં જવું અને કોક સારો રાજા મળી જાય તો આ દીકરી નું સોના નો ડકો નારિયેળ આપી દઉં, એટલે મારી જવાબદારી પૂરી થઈ જાય, એટલે આ બોમણ સોના નો ડકો નારિયેળ લઈ નીકળ્યો, તેદા કરે જુનાગઢ શહેર માં તાઈન તરફી રાત ચાલતું હતું, બોમણ સોના નો ટકો ને નારિયેલ લઈને અમીર ફંટાઈ ની રેલી આવ્યો, એટલે નરાધમ હતો, એક વાર જેનું લઈ લે એનું પાછું જ ના આવે, એટલો બધો ખતરનાક હતો, એટલે બોમણ આવ્યો, એટલે બોમણ ના હાથમાં સોના નો ટકો નારિયેલ પેલા અમીર ફંટાએ નાખ્યું, એટલે દૂધ માંગે ટોણી આવે, ટોણી માંગે દૂધ આવે, કારણ કે હોમે ચાલીને કન્યા આવી, એટલે ના હોત તો તો નહીં તો એકલો જ હતો, રોટલા ગળનારું કોઈ હતું નહીં, ભાઈ શાંતિ રાખજો આમાં સમજશો તો જ મજા આવશે, બાકી તો બધું એવું જ આવશે, એટલે સોના નો ટકો ને નારિયેલ આવ્યો, એટલે બોમણ ની એવી સેવા ચાકરી કરી ને, બોમણ 24 કલાક રહ્યો એની ઘેર, એવી સેવા ચાકરી કરી કે કોણી માગે દૂધ હાલે, દૂધ માગે ઘી હાલે, બોમણે કમ્પ્લીટ તસમર થઈ ગયા, મારું બેટું કે રાજા ની સેવા બહુ જબરી છે, એટલે જોડમાં એક ઓશીમા ની ઝૂંપડી હતી, લોકો ગઈડિયો નું મહત્વ કમ છે ભાઈ, ગઈડિયો નું મહત્વ કમ છે કે ગઈડિયો ને બધી ખબર હતી, અને એમના જે રીતિ રિવાજ જે હતા એવા તો અત્યારથી આપણાથી રખાય નહીં, એમના જેવું થશે આપણા નહીં થાય, એટલે જોડમાં જે ડોશીમાં રહેતો હતો એ ડોશીમાં એ કીધું
અમીર ફંટાયા ને કે જવા દે મોમન ના કરવાની જગાએ તે હક પણ કર્યું છે આ જૂનાગઢ શહેર મોના બાપ નું નહીં આ તો રાજા નહીં રાજાની હાથ ની પેઢી નો ભયાત છે મોમન ની આંખો પોચી આઈ અમીર ફટાયા ને કે છે મારું નારિયેલ ને હોલા નો ટકો મન પાછો આલી દે આ હોમલ દે રોણી નો હક પણ તારા ઘેર મારે કરવો નથી રે બે પ્રકાર નું પાણી આવે એક પીવા માટે આવે અને બીજું બે પ્રકાર નું પાણી આવે એક પાણી પીવા માટે વાત તમારી સાચી છે પણ બીજું બોયો ચડાવે એને ફર પાણી કહેવાય આપણે બોયો નહીં ચડાવે આઈ જાય એને એ પાણી કહેવાય તો ભાષા ભાષા ફરક છે ભાઈ સમજી જાય એના બાપ ની પૂરી જાત કારણ કે આ બજાર માં નહીં આવતું ચોપડી માં લખેલું નહીં આવતું કોઈ ચોપડી માં લખેલું હોય બે પ્રકાર ના પાણી આવે આ પીજો ના ચડાવજો નહીં આવતું આ દેવના ભણતર માં જ આવે હા દેવના ભણતર માં જ આવે અમીર ફટાયાએ બોયો ચડાઈ કે સોના નો ટકો ને નારિયેલ બોમણ તે મારા ઘેર આલ્યો અને મારી બોટાઈ દેલી કન્યા આલું ને પાછી તને તો તો મારે અડધી રાત કરવું નકો એટલે બોમણ બુદ્ધિશાળી હતો બોમણે કીધું કે કદાચ તારા ઉમરે હું મરી જઈશ તો તને ભ્રમ હત્યાનું પાપ લાગશે કોને નારિયેલ મણ પાછું વાલી દે રાજા કવાટ નું રાજ ચાલે છે
ભમરીએ છોરે રાજા કમાટ રાજ કરી રહ્યો છે મદ કટોરે મદ ફરી રહ્યું છે અમલ કટોરે અમલ ફરી રહ્યું છે આ બોમણે આવીને રાજા કમાટ ને રોમ રોમ જાહેર કર્યા રાજા કમાટ કે છે કઈથી આયા મારા જૂનાગઢ શહેર મેં શું કોમે આયા રે મારા દરબારમાં શું કોમ આયા કે રાજા સાહેબ ઉમરકોટના સોડા રાજાની દીકરી હોમલ દેનું માગું લઈને તમારી જોડે આવ્યો છું તાકે મને કારો ઉતરી ધોરો આવ્યો કારો ઉતરીને ધોરો આવ્યો એક નહીં મારી જોડે 15 રૂપિયો છે તોય મારી જૂનાગઢની ગાડી ઓછણ છે દેવના જેને શ્રાપ લાગી જાય ને એવું કહે છે કે દીકરા મળી જાય જેને દેવના શ્રાપ લાગી જાય ને ફરી ફરી થાકી જાવ તો દીકરા નથી અને એ આલવા બે હે ને એટલે 32 ને 36 લખણા જ આલે આ દેવની નિશોની ભંતર જન્મ તઈથી જ હોય નેહાર તો ખાલી જ જાય એ દેવ નો આલે મારી જૂનાગઢ ની ગાડી વચન છે અને મને જવાની થી ગઈ પણ આવ્યું દરેક નું મન એ ખરખું નથી કોનું કઈ ફરતું હોય કારણ કે અલગ અલગ મગજ હોય સવાર શું કરીશું અત્યારનો જે પ્લાનિંગ ચાલુ છે મગજ છે ભાઈ 24 કલાક એ ઊંઘે જ નહીં જાગતો હોય એને 12 થી 24 કલાક પહેલેની ખબર હોય કે આપણે આ કરવું છે પરમ દિવસ આ કરી નાખવાનું પણ હોઈ ના જાય તો થઈ જાય જાગતો રહે એનું થઈ જાય અને કાયમ માટે હોઈ જાય પતી જાય અરમાન અધૂરા રહી જાય હે પણ ભગવાન ભાઈ દરેક ને 100 વર્ષ નું આયુષ્ય આલે આ તો ખાલી કહેવા ખાતર જ કહું છું બાકી સમય સલ્ફેટિયો થઈ ગયો છે એટલે હો તો બે રે બે હે એ ઘડિયા જીવી જ્યા આપણી કેપેસિટી નથી 50 પૂરા કરો તો ઠીક છે બાકી 40 45 જ ગબડી જવાય હે ખોરાક એવો થઈ ગયો હે ઉપી બજારે પોણી પોણી પાણીપુરી તો બહુ માંગ છે તમે નાનું ભાઈ એક લારી મૂકવાની હતી ભૂલ કરી એકાદ લારી મૂકવાની બજાર વકરો હારો થઈ જાય ને રાજા તમને તમારા પોતા ઉપર ભરોસો નથી પણ મને આ જૂનાગઢ ના ખોડિયા દેવળ ની ખોડિયાર પર એવો પાકો ભરોસો છે
કે સોલમુ નારિયલ જીરી લો આ જતી લાજ ઇજ્જત ને આબરુ આપણી ખોડિયાર રાખશે એવો મન કરા હોતી ભરો હો છે તકે દેવાય તાહીર તારા વચન ઉપર વિશ્વાસ રાખીને હોલમુ નારિયલ જીરી લઉં છું અને સોડા રાજા ને બોમણ ને કીધું કહી દેજે આજથી 10 દાડા થશે એટલે મારા જૂનાગઢ ના રાજા ની જોન વાસ્તે ગાસ્તે ઉમરકોટ ના સોડા રાજા ને ઘેર આવશે આવું વચન આપી દીધું અને સોના નો ડકો ને નારિયેલ લઈ લીધું આ બાજુ જોણ્યો એ સોડે શણગાર સજવા મોડ્યા એટલે પેલા અમીર ફંટાય ને ઘેર જે પહેલું નારિયેલ આવ્યું તું ને બોમણે એની આંખમાં કમરો આવ્યો કમરો તો ખબર પડી જ જાય એમ કોઈ શીખવાનું ના આવે જે આખરે હોના નો ટકો ને નારિયેલ લઈને રાજા કમાટ ના દરબાર માં પધરાયા મારામાં તને શું ખોમી લાગી પણ હું અમીર ફંટાયો મારું અડધું રાજ છે રાજા કવાટ કેવો પહેરવા જાય છે એ મારું કહેવું આ દેવોએ જે ઇતિહાસ રચાયા છે ને આપણને શીખવાડવા માટે કે કોઈ દાડો કોઈનું ખરાબ નહીં વિચારવું થાય ધારું કરજો બાકી ખરાબ પણ કોઈ દાડો વગરી નહીં કરતા બાકી ખરાબ નું પરિણામ ખરાબ જ આવે એ તો દેવરી ભગવાને જાળી જ રાખી છે આપણે એવું નહીં વિચારવું ને કે આપણે એકલા જીવીએ છીએ ઉપર પેલો જીવે મરી નહીં ગયો રોજ હવાર માં મોડું જોવાય ને એવી પ્રાર્થના કરજો ડાયરેક્ટ ટિકિટ ફાટી જાય એવી પ્રાર્થના કરતા જ નહીં ફાટી જાય ભલ ભલોની ફાટી જાય કે રાજા કમાટ પૈણવા કેવી રીતે જાય છે એ માર જોવું છે આ બાજુ રાજા કમાટ ની જોણે સોડે શણગાર સજા લાવને લશ્કર તૈયાર થયું એટલે રાજા કમાટે પોતાની કુળ દેવી ખોડિયાર ને ચપટી ચોખાની કંકોત્રી મૂકી કે ખોડિયાર આ દેવાયત ઘડવી ના વચન ઉપર વિશ્વાસ રાખી ચપટી ચોખાની કંકોત્રી મારી કુળ દેવી ને પારે મેળવા આવ્યો છું તને ભાવથી આમંત્રણ આપું છું કે મારું લાવને લશ્કર તો જોનમાં આવશે પણ તું જો હુધી મોર નહીં થાય તઈ હુધી મારી ગાડી પાટી ચડે એવું છે નહીં એટલે જેનો કુળનો દીવો પોષો એનો દશમન ને વેરી મોથરો મે પહેલા જ કહ્યું તું આગળ આવ્યું એટલે હારું કરો એટલે હારું થાય ખરાબ કરો એટલે ખરાબ થાય કે તારે મારી જોનમાં આવવાનું પહેલેના રાજાઓ પહેલેના ઘડિયાઓ એવું કામ કરતા હતા કે માતાઓ 24 કલાક એમની જોડે આજરા હાજર રહેતી હતી અત્યારે ભાઈ મંદિર તો બધોને ઘેર છે માતાઓ 18 ના પૂજે પણ જે જેનો ભાવ જે જેની ભક્તિ ભાવના ભેગું ના થાય ભણવાના મને નહીં આ દેવનો નિયમ છે પણ ઘડિયા કોઈ દાડો દળ નતા ખંજરતા પણ આમ કરીને ટપલી મારે એટલે હવા વેતની નાગેન બની કંડીઓ ખોલીને ભુફારો મારે એમના જેવી ભક્તિ તો આપણાથી કોઈ દાડો થઈ નહીં થાય નહીં આ બધું આખડું નહીં આ ઘડીઓએ થાકા મારેલા છે ને ઘડીઓએ માતાએ બિહાડી વિશે એટલે આપણે જલસા કરીએ એ ટોંકા કહીને થાકી ગયા એમના કિસ્મતમાં સાયકલ નું પેન્ડલ એ નસીબ નહીં આવ્યું જૂતોય નહીં મળ્યો પગની પોણી કહી નાખી આઠનો ઓશિકો કર્યો અને આ કોથરાના ધાબળાને ગોદરો કર્યો અને લોકોના ઓટલા પર ઉઘારી રહી દેવીઓનો ભૂખ્યા પેટે દેવીઓના દીવા હંચેલ્યા આ પુણાઈ કરજુગમાં એની પાકી એટલે ગુજરાતમાં ધરતીકંપ નહીં થતો કમ કસમ થાય છે તઈ 20 રૂપિયાની બોટલના 30 રૂપિયા લે એટલે આ એટલે અને ગુજરાતમાં જેવો ભક્તિ ભાવ છે એવો કોઈ દેશ નહીં એટલે આપણે સહી સલામત છીએ એટલે દેવીઓની દયા આપણા ગુજરાતમાં બહુ છે એટલે આવીને આવી દયા રે એવી ભક્તિ રાખજો ભાઈ એટલે સોડે શણગાર સજો ચપટી ચોખાની કંકોત્રી મેલી ખોડિયારની પારે અને
પેલા અમીર ફંટાએ એક બાજુ લાવના લશ્કર સાહેબ તૈયાર કર્યું અને આ બાજુ રાજા કમાડે એટલે ખોડિયાર ક્યાં છે હાથ બોનો હતી આ હાથ બોનો ને એકનો એક માજન્યો ભાઈ હતો જેનું નામ મેં રખ્યો હતું ખોડિયા રે ભાઈ ને કીધું મેં રખ્યા મારા ખોડિયા દેવર ના દીવા હાજવજે મારે જુનાગઢ ના રાજા રા કવાટ ની ચોટ માં જવું પડશે રાજા કવાટ ની જોને સોને શણગાર સજાર માર્ગે પડી એટલે અમીર ફંટાયા જુનાગઢ ની બાજુ માં એક આલીદર બોલીદર કરીને ગામ છે આલીદર બોલીદર ગામ માં લાવને લશ્કર ઉભું રાખ્યું એટલે ખોડિયારે વિચાર કર્યો જો કદાચ જોનો ઉમરકોટ શહેરમાં નહીં જાય તો મને ખોડિયારને કારી ટીવી લાગશે એટલે બધોથી પહેલા આલી દેવર બોલીદર જતી રહી અને ઊંચો હાથ કર્યો એટલે જેવું લાવને લશ્કર બેઠું તું એની જગ્યાએ ઊંઘી ગઈ કેની બોરીઓ ખવડાઈ હોય અમીર ફંટાયો જાતે હુઈ ગયો અને રાજા કવાટની જોન્યો માર્ખેડ માર્ખેડ ઉમરકોટ શહેરમે જતી રહી મંગળીઓ વર્તાય આશીર્વાદ આલી ખોડિયા દેવર જતી રહી અને જેવી જોન્યો પાછી વરી અમીર ફંટાયો જાગ્યો રાજા કવાટ નું લાવને લશ્કર જુનાગઢ શહેર મે પહોંચ્યું અને પાછળ થી જેવો માફો આવ્યો રાજા કવાટ નો અમીર ફંટાયે ઊંઘ માંથી ઉઠી પેલી ધાર નો ઝટકો મેલ્યો રાજા કવાટ નું થડ ને મસ્તક જુદું કરી નાખ્યું મસ્તક જુદું પડી ગયું છે હોમલ દે રોની ચોથાર મોહે વગડે રડી રહી છે અને ખોડિયાર ને પોકાર કરે છે કે કદાચ તું મારી હાહરી ને પિયર ની માતા હોય તો મારો ધની મરતું કમાવ્યો છે નહીં હારી કે
પિયર નો માર્ગ જોયો વગડે મારું અબડાનું કોઈ નહીં દીવાર મારો પોકાર હો ભરજેર કદાચ મારી હારી પિયર ની માતા તું મરી ના જઈ હોય અને કદાચ જાગતી હોય તો મારી અબડા ની આબરૂ તારા હાથ ની વાત છે એટલે મને જેવો પોકાર કર્યો ખબર નહીં પણ આ મારા જુનાગઢ ના ગાદીપતિ છે અને હું દેવાય તાહિર ગાયો ચારી પોતાના બાર બચ્ચો નું ગુજરાન ચલાવું છું પણ મને ખોડિયાર પર પાકો ભરો છે એટલે ખોડિયાર ને મને ફોન માં નોકરી કરી ટવકો માર્યો કે જાગી પડજે ખોડિયાર જાગી પડજે તું નહીં જાગું તો આ જુનાગઢ ની વૈશ જતી રહેશે આ જુનાગઢ નું ઘસી પીવાનું મુરાડ્યું નહીં રે મારી વંશી ભાલા નો અવતાર આવું તો ખોડિયાર ભલે
¡Vamos!
For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.